હેલો એન્ડ વેલકમ ટુ ઓલ ધ વ્યુઅર્સ. આપ બધાનું સ્વાગત છે સર્જન ફર્ટિલિટી સેન્ટર ભાવનગરથી. આપણે બધા જ જાણીએ છીએ કે આપણે 1st to 7th August વર્લ્ડ બ્રેસ્ટ ફીડિંગ વીક ઉજવ્યું છે. તો આજે એ નિમિત્તે આપણે પરિસંવાદમાં છીએ મેડમ સાથે, ડોક્ટર નિધિ વસાની અય્યર, જેઓ ભાવનગરના જાણીતા ફર્ટિલિટી સ્પેશિયલિસ્ટ છે. અને આજે અમે વાત કરવાના છીએ એક્સક્લુઝિવલી બ્રેસ્ટ ફીડિંગ વિશે. તો મેમ, ફર્સ્ટ ક્વેશ્ચન ટુ યુ, કે એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ શું હોય છે? બાળકના જન્મ પછી માતા જ્યારે શરૂઆતના 4 થી 6 મહિના બાળકને માત્ર ધાવણ આપતી હોય છે, સિવાય કોઈ જ સપ્લિમેન્ટ્સ નહીં, કોઈ ફોર્મ્યુલા ફીડ નહીં, ઇવન પાણી પણ નહીં, તો એને એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ કહેવામાં આવે છે. ઓકે મેમ, બ્રેસ્ટ ફીડિંગ અત્યારે એવું માન્યતા છે કે બ્રેસ્ટ ફીડિંગ ઇઝ ધ બેસ્ટ ફીડિંગ, તો એ વિશે આપ થોડી આપના વ્યૂઝ અમારી સાથે શેર કરો. ડેફિનેટલી બહુ સાચી સુક્તિ છે કે બ્રેસ્ટ ફીડિંગ ઇઝ ઇક્વલ ટુ બેસ્ટ ફીડિંગ, કારણ કે એ છે કમ્પ્લીટ ફૂડ છે. જે ધાવણ છે એ કમ્પ્લીટ ફૂડ છે, એમાં જરૂરી વિટામિન્સ, મિનરલ્સ, કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, એનું પ્રમાણ બહુ જ નોર્મલી કુદરતી રીતે બેલેન્સ્ડ હોય છે. બીજી વસ્તુ કે જે માતાનું ધાવણ હોય છે એકદમ સુપાચ્ય હોય છે, એટલે જે નવજાત શિશુ હોય એને ધાવણમાં કે એમાં કોઈ તકલીફ પડતી નથી એના કારણે, અને એની સિસ્ટમ્સ બધી સારી રીતે, બ્રેઇન છે, એનું ગટ છે, એ બધું ખૂબ સરસ આસાનીથી ડેવલપ થઈ જતું હોય છે. માટે જ કહેવાયું છે કે બ્રેસ્ટ ફીડિંગ ઇઝ ધ બેસ્ટ ફીડિંગ. અને મેમ, ઘણીવાર એવી માન્યતા હોય છે કે જે ફર્સ્ટ 2-3 દિવસનું જે ફર્સ્ટ મિલ્ક હોય છે માતાનું, ફર્સ્ટ જે ધાવણ, જેને આપણે કોલેસ્ટ્રોમ બી કહેતા હોય છે, જે આઈ થિંક વ્હાઈટ ઓછું અને યલોઇશ વધારે હોય છે, તો માન્યતા એવી હોય છે કે એને આપણે બાળકને નથી આપવાનું અને ડિસ્કાર્ડ કરીને ફેંકી દેવામાં આવે છે. તો એ સાચી વાત છે? એ માન્યતા ખૂબ ભૂલ ભરેલી છે અને આ તદ્દન આનાથી ઉલટું થવું જોઈએ. કોલેસ્ટ્રોમ છે બાળક માટે ખૂબ જરૂરી છે, કારણ કે એમાં પુષ્કળ પ્રમાણમાં વિટામિન્સ, પ્રોટીન્સ બધું હોય છે, જે બાળકના શરૂઆતના દિવસો માટે ખૂબ જરૂરી હોય છે. એટલે કુદરત એટલી સરસ રચના કરેલી છે કે પહેલાં 2-3 દિવસનું ધાવણ જે છે એ પછીના ધાવણ કરતાં બહુ અલગ હોય છે, પણ એટલા માટે એવી રીતે એનું નિર્માણ થયું હોય છે કે બાળકને એ વખતે એની રિક્વાયરમેન્ટ હોય છે. બાળકની જે એનર્જીની રિક્વાયરમેન્ટ, જે ફૂડની રિક્વાયરમેન્ટ છે, એ આ કોલેસ્ટ્રોમથી જ ફૂલફિલ થતી હોય છે. એટલે ઘણીવાર પહેલાં એવું કહેવાયું કે ઇટ ઇઝ વિચ ઇઝ મિલ્ક. અચ્છા, પણ એ ખૂબ ભૂલ ભરેલી માન્યતા છે ને. આમાંથી એક એક ટીપું જે છે અમૃત સમાન છે, એટલે એને ડિસ્કાર્ડ તો બિલકુલ જ કરવું ના જોઈએ. એટલે જ્યારે બાળક જન્મે છે તેના 2 થી 3 કલાકમાં આપણે ફર્સ્ટ મિલ્ક માતાનું બાળકને સોંપી જ દેવું છે, રાઈટ? 2-3 કલાક નહીં, આઈડિયલી તો હવે અમે પેલું ફોલો કરીએ છીએ કે જો નોર્મલ ડિલિવરી થઈ હોય તો બાળકને નાળ કાપતા પહેલા જ માતાની છાતીએ માતાના સ્તન પર વળગાડી દઈએ, બાળકને હૂફ પ્રાપ્ત થાય, એનું ક્રાય ને બધું સરસ શરૂ થાય, પછી જ આપણે નાયડો કટ કરતા હોય છે. અને સિઝેરિયનની અંદર બી બને એટલું જલ્દી, જેવી માતા શિફ્ટ થાય એટલે બાળકનું સ્તનપાન શરૂ થઈ જાય, એટલે આઈડિયલી તો તરત જ, પણ મેક્સિમમ 1 કલાકની અંદર તો અમે કોશિશ કરતા જ હોઈએ છીએ કે સ્તનપાનની જે પ્રક્રિયા છે એટલી શરૂ થઈ જાય, બાળક બ્રેસ્ટ પર સકલિંગ તો શરૂ કરી જ દે, કારણ કે તો જ આખી એક રિફ્લેક્સ એક્શન સેટ થાય. બાળક ધાવણ ચૂસે કે સકલિંગ થાય એટલે માતાના બ્રેઇન પર એવું સિગ્નલ પહોંચે કે બાળક જન્મી ચૂક્યું છે, એની માટે ધાવણની રિક્વાયરમેન્ટ છે, તો શરીર એક રીતે ધાવણનું નિર્માણ કરવાનું શરૂ કરી દે છે, રાઈટ? અને મેમ, જે બાળકને એડવાન્ટેજીસ મળે છે બ્રેસ્ટ મિલ્કથી, એની વિશે આપ થોડું અમને માહિતગાર કરો. ડેફિનેટલી, જે માતાનું ધાવણ છે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે એકદમ સ્ટરાઇલ છે, રાઈટ? કારણ કે એમાં કંઈ સ્ટરિલિટી બ્રેક થતી જ નથી, ડાયરેક્ટ પ્રોડક્શન ટુ ડિલિવરી, વચ્ચે કોઈ જ ચેઇન આવતી નથી કે એને તમે ફ્રીજમાં મૂક્યું કે બનાવ્યું પછી બોટલમાં ભર્યું, એટલે ખૂબ સ્ટરાઇલ છે. બીજી વસ્તુ કે ઇઝીલી અવેલેબલ છે, બાળક જ્યારે માગે ત્યારે માતા આજુબાજુ હોય એટલે તરત સ્તનપાન કરાવી શકે, એટલે ઇઝીલી અવેલેબલ છે. થર્ડ થિંગ, કોસ્ટ ઇફેક્ટિવ છે. પણ સૌથી ઇમ્પોર્ટન્ટ મહત્વની વસ્તુ એવી છે કે એ બાળકને એટલી બધી રોગ પ્રતિકારક શક્તિ આપે છે કે બાળકને નવજાત શિશુને થતી એલર્જીસ, એને થતા નેપી રેશિસ, એને થતા આસ્થમાને બધાના ફ્યુચર પ્રોબ્લેમ્સ, એ બધાથી બાળકને બચાવી રાખે છે. એટલે જે બાળકે 4 થી 6 મહિના સ્તનપાન કરેલું હોય એને ફ્યુચરમાં એસ્થમા છે, ગટના ડિઝીઝીસ છે, પેટના ડિઝીઝીસ, એ થવાનું જોખમ ખૂબ ઓછું હોય છે. અને માતાએ જે રસીકરણ કર્યું હોય, આપણે ટેટનસ છે, હવે તો ડિપ્થેરિયા ને બધું બી ઇન્ક્લુડ થઈ ગયું, તો એની જે એન્ટીબોડીઝ છે એ ધાવણ દ્વારા
ટ્રાન્સમિટ થાય છે એટલે બાળકને ઘણા બધા રોગોથી બચાવતો હોય છે અને સાથે સાથે આ બધા એલર્જીના ને બધા એડવાન્ટેજીસ તો ખરા છે. ઓકે, આ થઈ ગઈ એડવાન્ટેજીસ ફોર ધ ચાઇલ્ડ કે બાળકને શું એડવાન્ટેજીસ છે. આઈ થિંક માતાને ભી એડવાન્ટેજીસ છે એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડ કરાવીએ તો. માતાને શું એડવાન્ટેજીસ મળતા હોય છે મેમ? માતાને સૌથી મોટું આજકાલની જે ન્યૂ જનરેશન હોય છે એને મેઇન એડવાન્ટેજ એ દેખાય કે વેઇટ લોસ. એ લોકોને બહુ ઝડપથી કરીના કપૂર જેવું ફિગર જોઈતું હોય છે પોસ્ટ ડિલિવરી, તો એ મળવા માટે સ્તનપાન એ ખૂબ ઉપયોગી છે. એ સિવાય પ્રોબ્લેમ જે હોય છે કે ગર્ભાશય ઘણી વાર સંકોચાતું નથી કે બ્લીડિંગ થાય, તો જે ઓક્સિટોસિન નામનું હોર્મોન ધાવણ બનાવે છે એ જ ગર્ભાશયનું સંકોચન કરે છે એટલે પોસ્ટપાર્ટમ બ્લીડિંગ ઓછું થાય છે, માતાનું યુટરસ નોર્મલ સાઇઝને શેપમાં આવી જાય, પ્લસ વેટ લોસ થાય છે. અને એની સાથે સાથે જ એડવાન્ટેજ માતાને એ મળે કે બાળક જોડેનું બોન્ડિંગ ખૂબ વધતું હોય છે. કારણ કે તમે બાળકને છાતીએ વળગાડો, એની સાથે થોડી રમત રમો, એની સાથે વાતો કરો, તો એક જે માતા અને બાળકનો જે બોન્ડ છે એ એસ્ટાબ્લિશ ખૂબ સરસ રીતે આ દરમિયાન થતો હોય છે. ઘણા બધા એડવાન્ટેજીસ તમે કહી દીધા મેડમ. અને જ્યારે બ્રેસ્ટ ફીડ કરાવતા હોઈએ ત્યારે મેં ઘણી વાર સાંભળ્યું છે આપના મોઢે બી, પણ આપણા વ્યુઅર્સને એક વખત ફરી સમજાવો કે વેન બ્રેસ્ટ ફીડ કરતા વખતે માતાની પોઝિશન પ્લસ એનું લોકેશન કઈ રીતનું હોવું જોઈએ. આઈડિયલી બે રીતે ફીડિંગ કરાવી શકાય, એક સિટિંગ પોઝિશનમાં અને એક સુપાઇન પોઝિશનમાં. એટલે ત્યારે બાળકની પોઝિશન પ્રોપર રાખવાની, જ્યારે માતા બેઠી હોય ત્યારે ટટ્ટાર બેસે, સાથે જરૂર પડે તો ઓશીકું કેવું રાખે, બાળકનું હેડ છે એને ફૂટબોલ હોલ્ડ પોઝિશન કહેવાય અથવા અલગ અલગ પોઝિશન જે રીતે માતા અને બાળકને કન્વિનિયન્ટ હોય એ રીતે રાખવાનું રહે છે. માતાની દીટડી એટલે ખાલી નિપ્પલ નહીં પણ આજુબાજુનો બી થોડો જે બ્લેકિશ પોર્શન હોય જેને એરિયોલા કહેવાતા હોય, ફક્ત નિપ્પલને એરિયોલા પણ બાળકના મોંમાં જવું જોઈએ. બાળકના હોઠની પોઝિશન, બાળકના માથાની પોઝિશન એ પ્રોપર હોય એટલે જ આપણે હોસ્પિટલમાં એન્કરેજ કરીએ છીએ કે જે કાઉન્સેલર હોય એ બ્રેસ્ટ ફીડિંગ માટે આવીને નવજાત શિશુને કેવી રીતે ધાવણ આપવું એને માતાને પૂરેપૂરી માહિતી આપે અને માતા કમ્ફર્ટેબલ થાય પછી જ આપણે એને ડિસ્ચાર્જ કરતા હોય. રાઈટ, આ થઈ ગઈ વાત. ઘણી બધી વાત થઈ ગઈ કે એડવાન્ટેજીસ પ્લસ પોઝિશન લોકેશન એના એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગના ફાયદા. અને મેમ આજના જે આપણે આધુનિક સમાજમાં હાઉ કેન વી ચેન્જ ધ બ્રેસ્ટ ફીડિંગ મેથડ્સ એન્ડ મેક ધેમ ઇઝીયર ફોર ધ સોસાયટી એન્ડ ધ ન્યૂ મધર્સ, તો એમાં કઈ ચેન્જીસ? બ્રેસ્ટ ફીડિંગ ખાસ કરીને તમે પબ્લિક પ્લેસમાં હોય, તમે ટ્રાવેલ કરતા હોય ત્યારે ઘણી બધી માતાઓ છે શરમ સંકોચ અનુભવતી હોય છે અને થોડું એમ્બેરસિંગ લાગતું હોય છે પબ્લિક પ્લેસીસમાં બ્રેસ્ટ ફીડ કરવું. પણ ધીરે ધીરે આપણે આપણા સમાજને એવું બનાવવાનું છે કે ઓલ ઇન્ક્લુઝિવ આ વસ્તુ થઈ છે અને આપણે એક નોર્મલ વસ્તુ ગણીએ. જેમ માતા બાળકને ખવડાવતી હોય છે એને દાળ ભાત છે ખીચડી છે ખવડાવે છે એરપોર્ટ પર કે રેલવે સ્ટેશન પર બેસે, તો આપણી માટે એક નોર્મલ ઘટના છે, આપણે ઘણી વાર એની સામે કોઈ નજર બી નથી કરતા. રાઈટ, એવી જ રીતે જે માતા સ્તનપાન કરતી હોય એને એકદમ કમ્ફર્ટ લેવલ આપીએ. આની માટે એઝ પોલિસીઝ એઝ ગવર્મેન્ટ આપણે શું કરી શકીએ, તો સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે જે જાહેર જગ્યાઓ છે એરપોર્ટ્સ રેલવે સ્ટેશન બસ સ્ટોપ્સ ત્યાં એક સેપરેટ ચાઇલ્ડ કેર રૂમ રાખવો જોઈએ. ફક્ત એરપોર્ટ સુધી આ સુવિધા સીમિત ના રહેવી જોઈએ. કોઈ પણ પબ્લિક પ્લેસ હોય, ગાર્ડન્સ હોય, એમાં બી આવી સુવિધા હોય તો નવી માતાઓ માટે આ ખૂબ સરાહનીય પ્રયોગ થઈ શકે. બીજી વસ્તુ છે કે આપણા જે વર્ક પ્લેસીસ છે, રાઈટ, ઇન્ડિયામાં તો 6 મહિનાની મેટર્નિટી લીવ ને એવું ઘણી બધી જગ્યાએ અલાઉડ હોય છે, પણ છતાં બી કદાચ માતાને જોબ પર પાછું આવવું પડે કોઈ કારણોસર, તો જે વર્ક પ્લેસ છે એમાં બી ફેસિલિટીઝ હોવી જોઈએ કે માતા કાં તો એનું ધાવણ પંપ કરી શકે અથવા પછી એના ચાઇલ્ડ કેર માટે ત્યાં ક્રેશ કે એવું કંઈ ઉપલબ્ધ હોય જેથી માતા વચ્ચે વચ્ચે બાળકની કાળજી રાખી શકે અને એને સ્તનપાન કરાવી શકે. અને બીજું ઇમ્પોર્ટન્ટ છે કે જેમ અબ્રોડ ફિમેલ્સને ઘણી વાર બહુ જલ્દી 1.5 મહિનામાં દે ટુ રિટર્ન બેક, કોઈ ફેમિલી સપોર્ટ નથી હોતો, તો માતાઓ બ્રેસ્ટ મિલ્ક પંપ કરી બોટલ રેફ્રિજરેટ કરીને પ્રોપર ઇન્સ્ટ્રક્શન્સ એમના જે નાની હોય કે એમના ક્રેશના જે કેરટેકર હોય એને આપીને જતી હોય છે જેથી કરીને બાળકને સ્તનપાનથી વંચિત ના રાખવું પડે અથવા ફોર્મ્યુલા ફીડ ના આપવી પડે. તો આપણે આધુનિક થયા છીએ સમાજની રીતે, પણ આપણે બોટલ્સને ફેશનેબલ ગણીએ છીએ કે ફિલિપ્સની બોટલ છે એનું સ્ટરીલાઇઝર છે મારી પાસે આ બોટલ છે, તો આ જે માઇન્ડસેટ છે એને ખરેખર આપણે નકારવો જોઈએ અને બ્રેસ્ટ ફીડિંગને આવકારવો જોઈએ. થેન્ક યુ સો મચ મેમ, આજે આપણે કેટલી બધી વાત કરી બ્રેસ્ટ ફીડિંગ વિશે એના ફાયદાઓ વિશે. આઈ એમ શ્યોર તમે લોકો ખૂબ માહિતગાર થયા છો આ વિશે.
આપણે ફરી મળીશું બીજા કોઈ વિષય ઉપર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ મેમ. થેન્ક યુ. એન્ડ વન્સ અગેન, બ્રેસ્ટ ફીડિંગ ઇઝ ધી બેસ્ટ ફીડિંગ. થેન્ક યુ.